जय हिंद विद्यार्थी मित्रों, श्री युवा डिजिटल क्लास भावनगर में हूँ कौशिक पंड्या आप सर्वे मित्रों स्वागत करूच। मित्रों अँ स्लाइड में जी शिक्षा छे FIR लखेलू है, एट आप समझी गया कि आप शेनो अभ्यास करवाना छे। तो कि आप कायदा विषय अभ्यास करवानो छे कि आगामी समय में वर्ष 2023 में गुजरात सरकार द्वारा वर्ष 2023 में मित्रों गुजरात सरकार द्वारा केटली जग्या ऊपर 13,829 जग्या ऊपर जे पुलिस विभाग में भर्तीओ थनार छे, तो ए भर्ती प्रक्रिया ए भर्ती में पूछातो अति महत्वनो विषय कायदा विषय ने आज थी आपणे भणवानी नेक्स्ट वीडियो लेक्चर थी आपणे शुरुआत करी दीधी छे। हवे अहीं मित्रों आपणे खूब अगत्यना जे मुद्दाओ छे के जे वारंवार परीक्षाओं में पूछाता होय अने एनी साथे ने साथे मित्रों वात करिए तो परीक्षाकीय दृष्टिए तो महत्वना मुद्दाओ होय ज छे, एनी साथे ने साथे मित्रों रोजिंदी जी जे जीवन व्यवहार छे आपणो एमां पण अगत्यना मुद्दाओ होय एवा मुद्दाओने आपणे एमने सरळताथी समजावानो प्रयत्न करीए छीए। तो एवो ज एक मुद्दो छे मित्रों FIR नो, ए मुद्दानी आजे आपणे चर्चा करवी छे। पण एना पहेला वात करी दऊं मित्रों के युवा करियर एकेडमी भावनगर द्वारा वर्ष 2023 में जे गुजरात सरकार द्वारा पुलिस विभाग में जे भर्तीओ थनार छे ए भर्तीओ के PSI होय के पुलिस कॉन्स्टेबल नी भर्ती होय तो आ भर्तीओ माटेनी बेचो टूंक ज समय में शुरू थाय छे। तो आ बेचो में एडमिशन लेवा माटे मित्रों तमे 90 16 80 80 18 युवा करियर एकेडमी ना मोबाइल नंबर ऊपर तमे फोन करी अने आ बेचो माटेनु रजिस्ट्रेशन करावी शको छो। टूंक ज समय में शुरू थशे, खूब व्यवस्थित खूब डिटेल में के तमे जे क्यांय नथी भणता ए बधी बाबतो ए पद्धतिथी तमे अहींया अभ्यास करी शकशो। कारण के आपणे लास्ट भर्तीमां न लाग्या एनु कंईक कारण होय કે ક્યાંક તૈયારી ઓછી પડી હોય, યોગ્ય કોચિંગનો અભાવ હોય, તો આ જે બધી બાબતો છે એનું રિપીટેશન હવે આપણે નથી કરવાનું અને એના માટે સૌથી શ્રેષ્ઠને પસંદ કરવાનું। જ્યારે તમારે કોઈ વસ્તુ પસંદ કરવાની હોય તો શ્રેષ્ઠ નહીં પણ તમે શું કરશો, સર્વશ્રેષ્ઠને તમે પસંદ કરશો। અને કમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં સર્વશ્રેષ્ઠ સંસ્થા હોય તો યુવા કરિયર એકેડમી ભાવનગર। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ તમે પૂછી શકો, એના અભિપ્રાયો લઈને પણ તમે એડમિશન લઈ શકો છો। તો મિત્રો યાદ રાખજો કે ટૂંક જ સમયમાં PSI અને લોકરક્ષકની ભરતી માટેની બેચનું આયોજન કરવામાં આવનાર છે। તો આ બેચમાં એડમિશન લઈ અને તમારું જે ખાખી વર્દી પહેરવાનું સ્વપ્ન છે મિત્રો, આ ખાખી પહેરવાના સ્વપ્નને સાકાર સાથે મળીને કરીશું। મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં અત્યારે અનેક એપ્લિકેશન ઉપલબ્ધ છે, અનેક એપ્લિકેશન આપણે સૌ જાણીએ છીએ। તો આ અનેકમાંથી યુવા ડિજિટલ ક્લાસને શા માટે પસંદ કરવી જોઈએ એના માટેના કારણો અહીંયા તમારી નજર સમક્ષ ઉપસ્થિત છે। તો કયા કારણો છે, તો કે તમે ઘરે બેઠા તમારા અનુકૂળ સમયે, ઘરે બેઠા નહીં મિત્રો, નોકરી કરતા કરતા, ઇવન તમારું ઘરનું કામ કરતા કરતા, બહેનો હોય તો એ ઘરે રસોઈ બનાવતા બનાવતા પણ મિત્રો પોતાનો અભ્યાસ શરૂ રાખી શકે। ત્યારબાદ બીજી બાબત મિત્રો સૌથી મહત્વની કે તમામ વિડીયો તમે ઓફલાઈન ડાઉનલોડ કરી શકશો। આ યુનિક વસ્તુ કહેવાય કે તમે એને ઓફલાઈન ડાઉનલોડ કરી શકો, ભલે તમારો ડેટા પતી ગયો હોય પણ જો તમે અગાઉથી ઓફલાઈન ડાઉનલોડ કરી લીધો હોય મિત્રો તો તમે એ વિડીયોને ગમે તેટલી વખત અનલિમિટેડ વખત તમે જોઈ શકશો। એવું નહીં કે ફક્ત એક વાર, બે વાર, ત્રણ વાર, અનલિમિટેડ વખત, તમારે 5 વાર જોવો છે તમે 5 વખત જોઈ શકશો। ત્યારબાદ તો કે તમામ ટોપિક ખૂબ ડિટેલમાં સમજાવવામાં આવે છે, જે અમારી સાથે કોઈ ને કોઈ રીતે જોડાયેલા રહ્યા છે ભૂતકાળમાં એ વિદ્યાર્થી મિત્રોને તો ખબર જ છે કે ભાઈ યુવા કરિયર એકેડમી યુવા ડિજિટલ ક્લાસ હોય એટલે એમાં ક્વોલિટી શિક્ષણમાં કંઈક એવું પડતું નથી। ત્યારબાદ તો કે ગુજરાતની સર્વશ્રેષ્ઠ અનુભવી ફેકલ્ટી ટીમ, હવે મિત્રો એક વસ્તુ સ્પષ્ટ સમજી લો કે એપ્લિકેશન માર્કેટમાં અનેક છે, અનેક ભણાવવાવાળા અનેક છે, પણ યુવા ડિજિટલ ક્લાસમાં છે ને એ બીજે ક્યાંય નથી, આટલામાં તમે સમજી શકો, વધારે તમને સમજાવવાની જરૂર રહેતી નથી।
440 કરતા પણ વધુ વિડીયો લેક્ચર ઉપલબ્ધ છે યુવા ડિજિટલ ક્લાસમાં. અને એવું નહીં કે ભાઈ 15-20 મિનિટનો વિડીયો લેક્ચર, 10 મિનિટના, 5-5 મિનિટના વિડીયો લેક્ચર મેં જોયા છે અને એને કીધું કે ભાઈ આટલા લેક્ચર, 2000 લેક્ચર, 3000 લેક્ચર, પણ કેટલા? 5 મિનિટના 3000 લેક્ચર. તો એવું નથી, કલાકના વિડીયો લેક્ચર 440 પ્લસ કલાકો છે. તમે ખાલી એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરીને, ઇન્સ્ટોલ કરીને તમે અંદરથી ડેમો વિડીયો લેક્ચર જોઈ લો, તમને સમજાઈ જશે કે કઈ રીતે વિડીયોની ક્વોલિટી રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કે યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશનની અંદર તમને શું શું મળશે, કયા કયા વિષયો મળશે. તો કે યુવા ડિજિટલ ક્લાસમાં ગુજરાત સરકાર દ્વારા લેવાનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષા છે એ તમામે તમામ પરીક્ષાના પેકેજ તમને મળશે, બેચ તમને મળશે. કોઈ પણ પરીક્ષા, તમે સપોઝ તલાટીકમ મંત્રી લઈ લો, તો તલાટીકમ મંત્રીમાં પૂછાતા તમામે તમામ વિષયો છે એ આખે આખા વિષયોની પેકેજ તમને અહીંયા મળશે, જ્યાં અહીંયા આપ જોઈ શકો. કોઈ પણ ગુજરાત સરકાર દ્વારા લેવાનાર ભરતી હોવી જોઈશે. ત્યારબાદ મિત્રો હવે આપણને એવું થાય કે ભાઈ આખું પેકેજ મારે નથી ખરીદવું, મને તો ખાલી એક અંગ્રેજી જ નથી આવડતું, બાકી બધા તો હું કંઠસ્થ કરીને બેઠો છું, તો એનું સમાધાન પણ મિત્રો યુવા ડિજિટલ ક્લાસ પાસે ઉપલબ્ધ છે કે તમે સબ્જેક્ટ વાઇઝ પેકેજ પણ ખરીદી શકશો. કોઈ પણ વિષય, સપોઝ તમને ઇંગ્લિશ ગ્રામર એક નથી આવડતું, તો તમે ઇંગ્લિશ ગ્રામર છે એને પરચેસ કરી લો અને એક વિષયનો અભ્યાસ કરો અને એમાં પણ તમે વિડીયોને ઓફલાઈન ડાઉનલોડ કરીને અનલિમિટેડ વખત જોઈ શકશો. ત્યારબાદ મિત્રો હાલના સમયમાં યુવા ડિજિટલ ક્લાસમાં ધમાકેદાર ઓફર શરૂ છે કે આવી ઓફર અત્યાર સુધી અગાઉ અમે ક્યારેય આપી નથી. સીધી જ વસ્તુ છે મિત્રો, શ્રેષ્ઠ છે એ ક્યારેય સસ્તું ન હોય, પરંતુ અત્યારના સમયે યુવા કેરિયર એકેડમી માટે સ્પેશિયલ છે, એટલા માટે અમે વિદ્યાર્થીઓ સાથે મેક્સિમમ અમે વિદ્યાર્થીઓને અમારી સાથે જોડી શકીએ અને એનું જે સ્વપ્ન એણે સેવ્યું છે એ સ્વપ્ન સાકાર કરવામાં અમે કોઈને કોઈ રીતે એને ઉપયોગી થઈ શકીએ એવા ઉદ્દેશ્યથી મિત્રો અમે હાલમાં આ ઓફર લાવ્યા છીએ અને ટૂંક જ સમયમાં અમે આ ઓફર બંધ કરી દઈશું. અને ભવિષ્યમાં એવું બની શકે કે આટલી સસ્તું ઓફર બીજી વાર અમે ન પણ મૂકું. તો હાલના સમયમાં મિત્રો યુવા ડિજિટલ ક્લાસમાં આરોગ્ય વિભાગની કોઈ પણ ભરતી હોય તો એના માટે પણ આ ઓફર શરૂ છે કે એમાં તમે કોઈ પણ વિષય આખે આખું પેકેજ એક મહિના માટે જો તમારે ભણવું હોય તો એની ફી રહેશે માત્ર 999 રૂપિયા. ત્યારબાદ એક વર્ષ માટે જો આખું પેકેજ તમારે ખરીદવું હોય એની કિંમત રહેશે 4999 રૂપિયા, માત્ર 4999. અને એસઆઈની ભરતી તમે તૈયારી કરો છો તો એસઆઈના તમામ વિષય તમને એમાં મળશે. ત્યારબાદ તમારે જનરલ બેચ કોઈ પણ પરીક્ષા તૈયારી કરતા હો તમે કોઈ પણ, તો એના માટેની જનરલ બેચ એ પણ ઉપલબ્ધ છે. એમાં પણ એક મહિનાની વેલિડિટી માટે તમારે ફી ચૂકવવાની રહેશે 999 અને સેમ વસ્તુ એક વર્ષની વેલિડિટી માટે તમારે 4999 અને એ જ રીતે અન્ય 3 મંથ અને 6 મંથ માટે. હવે તમારે આખા પેકેજ નથી ખરીદવું, સપોઝ આ આરોગ્યનું આખું પેકેજ છે એ નથી લેવું, જનરલ બેચ પૂરેપૂરી નથી લેવી, તમારે કોઈ એક સિંગલ વિષય લેવો છે તો સિંગલ વિષય લેવા માટે પણ મિત્રો અત્યારે અમે ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરેલી છે. કઈ કઈ? તો કે એક મહિના માટે માત્ર 249 રૂપિયા, 3 મહિના માટે 499 રૂપિયા અને એક વર્ષ માટે 999 રૂપિયા. યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશનમાં જેટલા પણ વિષય છે એમાંથી કોઈ પણ વિષય માટે, ધારો કે તમારે અંગ્રેજી લેવું છે તો એક વર્ષ માટે કરવું છે, તમે ખાલી અંગ્રેજી ખરીદી લો 999. તમારે કાયદો ભણવો છે એક મહિના માટે તો તમે 249 રૂપિયામાં એક મહિના માટે કાયદો ભણી શકો. ત્યારબાદ મિત્રો હવે વાત કરવી છે આપણે 2023માં જે ગુજરાત સરકાર એ પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી કરવા જઈ રહી છે તો એ ભરતીની બેચની, તો એ પણ યુવા ડિજિટલ ક્લાસમાં ઉપલબ્ધ છે પોલીસ કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ બેચ પેકેજ. તો કે પોલીસ કોન્સ્ટેબલ કોર્સની કિંમત કેટલી છે મિત્રો? 7500 રૂપિયા વાર્ષિક, 12 મંથ લખ્યા ને તો વાર્ષિક કેટલા છે? 7500 રૂપિયા. પરંતુ હાલના સમયે જો તમે આ ઓફર પ્રમાણે આ પેકેજ ખરીદો છો તો તમારે કેટલા ચૂકવવાના છે?
માત્ર 1799 માત્ર 1799 રૂપિયા અને વેલિડિટી કેટલી રહેશે મિત્રો 12 મહિના સીધી તમે ગણતરી કરી લો પોલીસ કોન્સ્ટેબલમાં કેટલા વિષય પૂછાય હવે એ બધા વિષય 12 મહિના તમને માત્ર 1799 રૂપિયામાં કોણ ભણાવશે અમારે ભણાવવા છે કારણ તો કે અમે કોઈ પણ રીતે તમારું સ્વપ્ન સાકાર કરવામાં અમે તમારી સાથે જોડાઈ શકીએ તમારને સપોર્ટ કરીશ બસ માત્ર આ જ ઉદ્દેશ્યથી તો આ બધી વિશેષતાઓ આ બધી બાબતો તમને મળે છે યુવા ડિજિટલ ક્લાસમાં એટલા માટે મિત્રો યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશનને પસંદ કરવી જોઈએ યુવા ડિજિટલ ક્લાસમાં પોલીસ કોન્સ્ટેબલ માટે તો બે જ છે તે પેકેજ ઓનલાઈન ભણવા માટે અને સાથે ને સાથે મિત્રો યુવા કરિયર એકેડમી ભાવનગર દ્વારા ટૂંક જ સમયમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની બેચ પણ શરૂ થનાર છે તો જે અહીંયા આવી શકતા હોય તો એ લોકો ઓફલાઈન પણ અહીંયા આવીને લાભ લઈ શકે છે અને જો અહીંયા ન આવી શકતા હો તો તમે ઓનલાઈન પરચેસ કરીને પણ અમારી સાથે જોડાઈ શકો છો કોઈ પણ બેચ વિશે અન્ય માહિતી માટે તમે યુવા ડિજિટલ ક્લાસ ભાવનગર યુવા કરિયર એકેડમી ભાવનગરના મોબાઈલ નંબર 90 16 80 80 18 પર અમારો સંપર્ક કરી શકો ત્યાંથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે તો આગળ વધીએ મિત્રો હવે તો આજે મિત્રો આપણે FIR વિશેની ચર્ચા કરવી છે હવે આપણને સૌની ખ્યાલ છે આપણે સવે સાંભળ્યું છે ચાહે ભણતો હોય કે ન ભણતો હોય એવા કોઈ પણ વ્યક્તિએ મિત્રો આ શબ્દ સાંભળ્યો હશે અને એ શબ્દ છે FIR FIR એટલે મિત્રો આપણે યાદ રાખીશું ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રથમ માહિતી અહેવાલ એટલે કે કોઈ પણ ગુનો બને છે એ ગુનો બન્યા બાબતનો જે પોલીસ સ્ટેશનમાં તમે પહેલો અહેવાલ આપો છો એ અહેવાલને શું કહેવાય FIR કહેવાય ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવાય આ આપણે સામાન્ય આની સમજૂતી મેળવી તો કે FIR એટલે શું થાય ભાઈ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રથમ માહિતી અહેવાલ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રથમ માહિતી અહેવાલ આગળ વાત કરીએ મિત્રો FIR ની તો કે કલમ 154 કયા કાયદાની તો કે ક્રિમિનલ પ્રોસિજર કોડ CRPC કે જે પ્રક્રિયાત્મક કાયદો છે IPC માં શું આપ્યું તો કે ગુનો અને એની શિક્ષા આપી CRPC માં તો કે ગુનો બન્યાથી લઈ અને સજા કરવા વચ્ચે જેટલી પણ પ્રક્રિયાઓ થાય છે એ કોર્ટની હોય એ પોલીસની ઇન્વેસ્ટિગેશન હોય એ FIR હોય એ ચાર્જશીટ હોય તો આ જે તમામ પ્રક્રિયા એ ક્યાં આપી આપણને CRPC કાયદામાં આપી છે તો કે CRPC કાયદાના પ્રકરણ 12 ની કલમ 154 માં કલમ 154 માં FIR વિશેની વાત કરવામાં આવેલી છે પણ ત્યાં મિત્રો આપણને FIR શબ્દ આપેલો નથી ત્યાં કયો શબ્દ આપ્યો છે કે પોલીસ અધિકાર ક્ષેત્રના કેસોમાં ખબર પોલીસ અધિકાર ક્ષેત્રના કેસોમાં ખબર પણ આપણે અહીંયા લઈ લીધું ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે FIR અને એને શું કહેવાય બીજું પ્રથમ માહિતી અહેવાલ હજી એક નામથી ઓળખવામાં આવે છે જેને કહેવાય પ્રથમ દર્શનીય અહેવાલ એટલે કે FIR પણ CRPC કાયદામાં આ શબ્દ નથી ક્યાં છે પોલીસ અધિકાર ક્ષેત્રના કેસોમાં ખબર હવે મિત્રો પ્રશ્ન છે કે FIR એટલે શું આપણે સામાન્ય વાત કરી લીધી મિત્રો કે ગુનો બને એટલે પોલીસ સ્ટેશને જઈએ અને આપણે જે આપણે આપવીતી કહીએ છીએ અને પોલીસ એ આપવીતીને લખે છે એને શું કહેવાય FIR કહેવાય પણ મિત્રો આપણે કાયદાની ભાષામાં જો સમજવું હોય મિત્રો તો FIR એટલે શું તો કે જ્યારે કોઈ ગુનો બને છે જ્યારે કોઈ ગુનો બને છે તો આ ગુનો બન્યા બાબતની આ ગુનો બન્યા બાબતની માહિતી માહિતી પોલીસ સ્ટેશને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને ઇન્ચાર્જ અધિકારીને મૌખિક આપવામાં આવે છે મૌખિક માહિતી આપવામાં આવે છે
હવે મિત્રો કોઈ ગુનો બને છે તો એ ગુનો બન્યા બાબતની માહિતી આપણે શું કરશું, પોલીસ સ્ટેશને જઈ અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી કે જ્યાં પીએસઓ બેઠા હશે એને આપણે જણાવશું કે સાહેબ બે વ્યક્તિઓ આવ્યા અને મને માર માર્યો, આ લાકડી ધોકા પાઇપ વડે મને માર માર્યો, મને માર મારી અને મને એક જગ્યાએ ફેંકી અને એ લોકો ભાગી ગયા. તો આપણે જે આપ વીતિ જણાવી છે એ પીએસઓને જણાવી છે, પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને, ત્યાં હાજર જે અધિકારી છે એને જણાવી છે. તો આવી માહિતી મિત્રો કોઈ પણ હોઈ શકે, ચોરીની હોય, લૂંટની હોય, મારની હોય, કોઈ પણ હોઈ શકે. તો આવી માહિતી મિત્રો મુખ્યત્વે બે પ્રકારની હોય છે. આવી માહિતી મુખ્યત્વે બે પ્રકારની હોય છે. કયા કયા બે પ્રકાર? તો કે એક છે પોલીસ અધિકાર ક્ષેત્રના, પોલીસ અધિકાર ક્ષેત્રના કેસોમાં ખબર, કોગ્નિઝેબલ ગુનાની માહિતી, અને બીજી માહિતી છે મિત્રો પોલીસ અધિકાર ક્ષેત્ર બહારના, પોલીસ અધિકાર ક્ષેત્ર બહારના કેસોમાં ખબર. પોલીસ અધિકાર ક્ષેત્રના કેસોમાં ખબર અને પોલીસ અધિકાર ક્ષેત્ર બહારના કેસોમાં ખબર, એટલે કે કોગ્નિઝેબલ ગુનાની માહિતી અને નોન કોગ્નિઝેબલ ગુનાની માહિતી. તો હવે પ્રશ્ન એ થાય મિત્રો કે કોગ્નિઝેબલ ગુનો કોને કહેવાય અને નોન કોગ્નિઝેબલ ગુનો કહેવાય કોને કહેવાય. કલમ 2C CRPC કલમ 2C અને 2L માં મિત્રો આપણે કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ ગુના વિશેનો તફાવત ક્લિયર કરીશું. પણ અત્યારે હું તમને બેઝિક સમજાવું કે જે ગુનામાં પોલીસ અધિકારી વગર વોરંટે ધરપકડ કરી શકે એને શું કહેવાય, કોગ્નિઝેબલ ગુનો. અને જે ગુનામાં મિત્રો પોલીસ અધિકારી એ વગર વોરંટે ધરપકડ કરી શકતો નથી, એટલે કે આરોપીની ધરપકડ કરવા માટે કોર્ટના વોરંટની જરૂર પડે છે, તો એવો ગુનો છે એને શું કહેવાય, પોલીસ અધિકાર ક્ષેત્ર બહારનો, એટલે કે નોન કોગ્નિઝેબલ ગુનો કહેવામાં આવે છે. તો આવી માહિતી જે બે પ્રકારની હોય, હવે એ પૈકીની મિત્રો જ્યારે પોલીસ સ્ટેશને આપવામાં આવેલી માહિતી એ પોલીસ અધિકાર ક્ષેત્રના કેસોની હોય એટલે કે કોગ્નિઝેબલ ગુનાની હોય, તો આવી માહિતી આ પૈકીની કોગ્નિઝેબલ ગુનાની માહિતી, આ પૈકીની કોગ્નિઝેબલ કોગ્નિઝેબલ ગુનાની માહિતી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી દ્વારા, પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી દ્વારા લખી લેવામાં આવે છે, લખી લેવામાં આવે છે જેને આપણે FIR તરીકે ઓળખીએ છીએ, ફર્સ્ટ ઇન્ફોર્મેશન FIR તરીકે ઓળખીએ છીએ. તમે પોલીસ સ્ટેશને માહિતી આપવા ગયા અને પોલીસ અધિકારીએ પહેલા તમને સાંભળ્યા, કારણ કે તમે મૌખિક વાત કરશો, તમે વાત કરો છો મિત્રો કે સાહેબ મને બે વ્યક્તિઓએ ધોકા પાઇપ વડે માર માર્યો, આ જગ્યાએ માર માર્યો, આટલા વાગ્યે માર માર્યો અને સામે આટલા વ્યક્તિઓ હતા. તો આજે તમે વાત કરી એટલે એ પોલીસ અધિકારી ધ્યાનથી સાંભળશે કે ભાઈ સામે ફરિયાદી છે, ભોગ બનનાર વ્યક્તિ છે, એ મને શું કહેવા માંગી રહ્યો છે. તો એ પોલીસ અધિકારી છે એ તમારી માહિતી સાંભળશે અને પછી એ પોલીસ અધિકારી નક્કી કરશે કે આ માહિતી કોગ્નિઝેબલ ગુનાની છે કે નોન કોગ્નિઝેબલ ગુનાની. જો એ પોલીસ અધિકારીને તમારી માહિતી કોગ્નિઝેબલ ગુનાની લાગશે તો પોલીસ અધિકારી શું કરશે, તમે કીધેલી માહિતીની નોંધ કરી લેશે, એ લખી લેશે. અને આજે પોલીસ અધિકારી કોગ્નિઝેબલ ગુનાની, પોલીસ અધિકાર ક્ષેત્રના ગુનાની માહિતી જે લખે છે એને જ મિત્રો આપણે શું કહીએ છીએ, FIR કહીએ. તો નોન કોગ્નિઝેબલ ગુનાની માહિતી હોય તો કે નોન કોગ્નિઝેબલ ગુનાની માહિતી હોય તો પોલીસ અધિકારી શું કરશે, તમને મેજિસ્ટ્રેટ સમક્ષ જવા જણાવશે.
તો કે પોલીસ અધિકારી કોગ્નિઝેબલ ગુનાની જે માહિતી નોંધે છે એને શું કહેવાય? એફઆઈઆર કહેવાય. સીધી અને સિમ્પલ વસ્તુ કે ગુનો બને એટલે પોલીસ સ્ટેશને જઈને આપણે જે કેસ કરીએ ને પોલીસ લખે છે એને શું કહેવાય? એફઆઈઆર. આપણે આટલું જ યાદ રાખવું. બાકી એમાં અરજી લેતા હોય દરેક એફઆઈઆર નથી હોતી, પણ આપણે સામાન્ય સમજવા માટે આટલું યાદ રાખીશું તો એને શું કહેવાય? એફઆઈઆર કહેવાય. હવે મિત્રો આ એફઆઈઆર આટલી બાબત, અને આપણે પરીક્ષાકીય દ્રષ્ટિએ મહત્વના જે મુદ્દાઓ છે એને જ લેવા છે. બિલકુલ કચરો આપણે ભેગો કરવો નથી. આપણો એફઆઈઆર નો બીજો પણ વિડીયો મૂકેલો જ છે, તમારે ઇન ડેપ્થમાં ઇન ડિટેલમાં જો સમજવું હોય તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો કે જેમાં ફૂલ ડિટેલ આપી છે. એફઆઈઆર તમામ પદ્ધતિ આપી, ઝીરો એફઆઈઆર કોની કહેવાય એ બધી જ બાબતો આપી છે. પણ અહીંયા આપણે પરીક્ષાકીય દ્રષ્ટિએ અગત્યનો જે મુદ્દો હોય એ મુદ્દાને જ આપણે લેવાના છીએ. તો હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ એફઆઈઆર એટલે શું, એ તો ખબર પડી, પણ આ એફઆઈઆર કોણ નોંધાવી શકે? એફઆઈઆર કોણ નોંધાવી શકે? તો આ પણ આપણા માટે એક પ્રશ્ન બન્યો કે ભાઈ એફઆઈઆર કોણ નોંધાવી શકે, એફઆઈઆર કોણ નોંધાવી શકે, એફઆઈઆર કોણ કરી શકે? મિત્રો તો સીધો અને સિમ્પલ જવાબ છે કે એફઆઈઆર કોણ નોંધાવી શકે તો કે ભોગ બનનાર વ્યક્તિ એફઆઈઆર નોંધાવી શકે. મને કોઈએ માર માર્યો હોય તો એની એફઆઈઆર કોણ નોંધાવી શકે? તો કે હું ભોગ બનનાર છું તો હું નોંધાવી શકું. અથવા તો ગુનો નજરે જોનાર વ્યક્તિ અથવા તો ભોગ બનનારના સગા સંબંધી અથવા તો કોઈ પણ વ્યક્તિ, ટૂંકમાં એવું કહી શકાય મિત્રો કે જેને ગુનાની ખબર છે એવો કોઈ પણ વ્યક્તિ એફઆઈઆર નોંધાવી શકે. અને જ્યારે કોઈ એફઆઈઆર નોંધાવવા તૈયાર ન થાય મિત્રો, અને પોલીસને જો એ ગુનાની માહિતી મળી હોય તો પોલીસ પોતે પણ ફરિયાદી બની શકે. એફઆઈઆર કોણ નોંધાવી શકે? આ બાબત ક્લિયર થઈ છે તો કે ભોગ બનનાર નોંધાવી શકે, ગુનો નજરે જોનાર નોંધાવી શકે, ભોગ બનનારના સગા સંબંધી નોંધાવી શકે, કે ગુના વિશેની કાંઈ પણ માહિતી જાણનાર વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિ એફઆઈઆર નોંધાવી શકે. ત્યારબાદ મિત્રો બીજો એક પ્રશ્ન આપણને એવો થાય કે ભાઈ એફઆઈઆર છે એ ક્યારે નોંધાવી શકાય? એફઆઈઆર ક્યારે નોંધાવી શકાય? હવે એક સીધી વસ્તુ છે, ખરેખર પ્રશ્ન આમ ન પૂછવો જોઈએ. પ્રશ્ન ખરેખર કેમ પૂછાય કે ભાઈ એફઆઈઆર ગુનો બન્યા પછી કેટલા સમયમાં નોંધાવી શકાય? પણ આપણે શોર્ટમાં લખ્યું કે એફઆઈઆર ક્યારે નોંધાવી શકાય. હવે આપણને બધાને ખબર પડે ગુનો બને ની પછી એફઆઈઆર નોંધાવી શકાય. શું હોય? ગુનો બન્યા પછી. અમુક વાર ઘણી વાર આપણને કોઈના તરફથી એવો ડર લાગ્યો હોય તો પણ આપણે એફઆઈઆર નોંધાવી શકીએ. ધારો કે આપણે રોડે હેલ્યા જતા હોય, ફૂલ સ્પીડે બાઇક લઈને જતા હોય, કોઈની ગાડીને આપણે અડાડ દઈએ અને એ વ્યક્તિ આપણને ઓળખી જાય કે આ તો પેલો જ હતો, એ સમયે આપણે ભાગી ગયા, પછી ડર લાગી જાય કે જો ઝપટે ચીડ્યા તો આપણે અગાઉથી ત્યાં પહોંચી જઈએ, તો એમાં એફઆઈઆર થતી નથી. શું કરે? સમજાવટ કરે. એફઆઈઆર ક્યારે નોંધાવી શકાય તો કે ગુનો બન્યા પછી, ગુનો બન્યા પછી કોઈ પણ સમયે એફઆઈઆર નોંધાવી શકાય. આના માટેની સમય મર્યાદા કોઈ ફિક્સ નથી કે તમને મેં આજની તારીખમાં, ધારો કે જેઠાલાલે ભીડેને, આજે તારીખ છે 15 તારીખ, તો કે 15 તારીખે જેઠાલાલે ભીડેને માર માર્યો તો ભીડે 15 તારીખે અથવા તો 16 તારીખે જ એફઆઈઆર નોંધાવવા જવું એવું જરૂરી
નથી. બીડે કોઈ પણ સમયે એ 25 તારીખે જાય તો પણ ચાલે અને 6 મહિના પછી એફઆઈઆર નોંધાવવા જાય તો પણ ચાલે. ગુનો બન્યો છે, બસ ગુનો બન્યો હોવો જોઈએ. તો કે ગુનો બન્યા પછી ગમે તે સમયે એફઆઈઆર નોંધાવી શકાય. પરંતુ મિત્રો, બળાત્કાર જેવા કોઈ ગુનાઓ હોય એમાં જો પાછળથી, એટલે કે અમુક સમય ગયા પછી, 2 મહિના, 4 મહિના, 6 મહિના ગયા પછી જો એફઆઈઆર નોંધાવવા જઈએ તો એફઆઈઆર તોય નોંધાવી જ શકાય કોઈ પણ ગુનામાં. પરંતુ જનરલી એ એફઆઈઆર છે એ એટલી પ્રબળ રહેતી નથી, એટલે કે એને મોડી એફઆઈઆર પણ ગણવામાં આવતી હોય, એટલે કે એમાં ફસાવવાનો ઉદ્દેશ્ય પણ હોઈ શકે. બાકી કોઈ પણ ગુનાની એફઆઈઆર ગુનો બન્યા પછી ગમે ત્યારે નોંધાવી શકાય. ગુનો આજ બન્યો અને આજથી 2 વર્ષ પછી નોંધાવી હોય તો 2 વર્ષ પછી પણ એફઆઈઆર નોંધાવી શકાય. એફઆઈઆર ક્યારે નોંધાવી શકાય, કોણ નોંધાવી શકે, ક્યારે નોંધાવી શકાય? અને ત્રીજો એક પ્રશ્ન છે મિત્રો કે એફઆઈઆર કઈ રીતે નોંધાવી શકાય. એફઆઈઆર કઈ રીતે નોંધાવી શકાય? તો કે એફઆઈઆર પોલીસ સ્ટેશને રૂબરૂ જઈને નોંધાવી શકાય. આમાં મિત્રો તાજેતરમાં જ તે ગુજરાત સરકાર દ્વારા શું કરવામાં આવ્યું છે, સુધારો કરવામાં આવ્યો છે, એને પણ આપણે લઈ લઈશું, એટલે ચિંતા કરતા નહીં. તો કે પોલીસ સ્ટેશને રૂબરૂ જઈને નોંધાવી શકાય. એફઆઈઆર કઈ રીતે નોંધાવી શકાય? તો કે પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને મિત્રો એફઆઈઆર નોંધાવી શકાય. પોલીસ સ્ટેશને રૂબરૂ જઈને એફઆઈઆર નોંધાવી શકાય. હવે શા માટે રૂબરૂ જવું પડે? તો કે એફઆઈઆર નોંધી લે, પછી એફઆઈઆર આપણને વાંચી સંભળાવે અને પછી પોલીસ આપણને એફઆઈઆરમાં નીચે સહી કરવાનું જણાવશે કે ભાઈ તમે જે માહિતી બોલ્યા એ જ અમે લખ્યું છે ને, તમે વેરીફાય કરી લો અને પછી તમારી સહી કરી દો. અને એમાં સહી કરવી મિત્રો શું હોય, ફરજિયાત હોય. હવે એફઆઈઆર નોંધાઈ ગયા બાદ એફઆઈઆર નોંધાવનાર વ્યક્તિ છે એ જો એફઆઈઆરની કોપીમાં સહી કરવાની ના પાડે તો એને આઈપીસીની કઈ કલમ હેઠળ શિક્ષા થાય એનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો રહેશે. તો કે પોલીસ સ્ટેશને રૂબરૂ જઈને નોંધાવી શકાય, પરંતુ તાજેતરમાં થયેલા સુધારા અનુસાર, મુજબ મોબાઈલ ચોરી હોય, વાહન ચોરી હોય, વાહન ચોરી વગેરે જેવા ગુનાઓમાં ઓનલાઈન એફઆઈઆર પણ નોંધાવી શકાય. ઓનલાઈન એફઆઈઆર નોંધાવી શકાય. આ લેટેસ્ટ સુધારો છે. પહેલી ભરતી, આની પહેલાની ભરતીમાં આ વસ્તુ નહોતી, ત્યારે આપણે એટલું જ ભણતા કે એફઆઈઆર ઓનલાઈન નોંધાવી શકાતી નથી. પરંતુ હાલમાં મિત્રો, મોબાઈલ ચોરી હોય, વાહન ચોરી હોય, તો આવા જે ગુનાઓ છે, અમુક નાની રોકડ રકમને લગતા ગુનાઓ છે, એ રોકડ રકમની ચોરી હોય, તો મિત્રો એવા ગુનાઓમાં ઘરે બેઠા બેઠા સિટીઝન પોર્ટલમાં જઈને, ક્યાં જઈને ભાઈ, ઓનલાઈન ઇન્ટરનેટમાં ગૂગલમાં જઈને તમે સર્ચ કરજો સિટીઝન પોર્ટલ. સિટીઝન પોર્ટલમાં જઈશો એટલે તમને તમામ માહિતી મળશે. તો આ સિટીઝન પોર્ટલમાં જઈને તમે ઓનલાઈન એફઆઈઆર નોંધાવી શકો. તમારે પોલીસ સ્ટેશને રૂબરૂ જવાની જરૂર રહેતી નથી. એફઆઈઆર ઓનલાઈન નોંધાવી શકાય. તાજેતરનો સુધારો પણ આપણે જોઈ લીધો, આ ખાસ યાદ રાખજો. બાકી અન્યથા પોલીસ સ્ટેશને રૂબરૂ જઈને પણ એફઆઈઆર નોંધાવી શકાય. હવે મિત્રો, જો સપોઝ તમે એફઆઈઆર નોંધાવવા ગયા અને એ પોલીસ અધિકારી મિત્રો તમારી એફઆઈઆર નોંધવાની ના પાડે તો શું કરવાનું? તો મિત્રો,
તમારી જે માહિતીનો સારાંશ છે એને ટપાલ થ્રુ ક્યાં મોકલવાનો? ડીએસપી સાહેબને, એટલે કે જિલ્લા પોલીસ વડાને. જો પોલીસ અધિકારી એ એફઆઈઆર નોંધવાની ના પાડે, જો પોલીસ એફઆઈઆર નોંધવાની ના પાડે તો માહિતીનો સારાંશ જિલ્લા પોલીસ વડાને ટપાલ મારફતે મોકલવો. પોલીસે એફઆઈઆર નોંધવાની ના પાડી તો શું કરવાનું? તો આપણે સીધું ડીએસપી સાહેબને લખીને મોકલી દેવાની. એટલે સાહેબ શું કરશે કે પોલીસને જાણ કરશે કે ભાઈ ફલાણી ફલાણી વ્યક્તિની તમારે એફઆઈઆર લેવી પડશે. ડીએસપી સાહેબ એટલે કે ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, પોલીસ અધિક્ષક સાહેબ, એને આપણે શું કરવાનું? ટપાલથી માહિતીનો સારાંશ મોકલવાનો. અને પોલીસ અધિક્ષક શ્રી તરફથી પણ જો યોગ્ય માહિતી, યોગ્ય પગલાં લેવામાં નથી આવતા તો આપણે ડાયરેક્ટ કોર્ટમાં પણ જઈ શકીએ છીએ. તો મેયર વિશેની આ ચર્ચા જોયા બાદ હજી એક એફઆઈઆર નો પ્રકાર આવે છે, અને એ છે મિત્રો ઝીરો એફઆઈઆર. ઝીરો એફઆઈઆર, ઝીરો એફઆઈઆર એટલે શું? તો કે ઝીરો એફઆઈઆર એટલે મિત્રો બીજું કશું નથી પરંતુ ગુનો કોઈ અલગ વિસ્તારમાં બન્યો હોય, પોલીસ સ્ટેશન વિસ્તાર અલગ હોય અને તમે અન્ય પોલીસ સ્ટેશનમાં જઈ અને એફઆઈઆર નોંધાવો છો, એને શું કહેવાય? ઝીરો એફઆઈઆર. મેં વાત કરી કે ભાઈ આગળના લેક્ચરમાં આપણે આને ખૂબ ડિટેલમાં સમજાવેલી છે, પરંતુ અહીંયા જરૂર નથી તો આપણે ઝીરો એફઆઈઆરમાં ડિટેલમાં જતા નથી. એટલે કે ગુનો બન્યા જે વિસ્તાર છે, એ ગુનો બન્યાનો જે પોલીસ સ્ટેશન વિસ્તાર છે, એ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ન નોંધાવતા અન્ય કોઈ નજીક પડતા પોલીસ સ્ટેશનમાં જ્યારે ગુનાની એફઆઈઆર દાખલ કરવામાં આવે છે તો એને શું કહેવાય? ઝીરો એફઆઈઆર કહેવાય. તો મિત્રો આ આપણે એફઆઈઆરની ડિટેલ જોઈ. હવે જેવી મિત્રો એફઆઈઆર દાખલ થાય છે પોલીસ સ્ટેશનમાં, એટલે એ એફઆઈઆરનો નિકાલ થવો જરૂરી છે. હવે એફઆઈઆરનો નિકાલ એટલે શું? તો કે તમે કોઈ કામ હાથ ઉપર લીધું હોય તો એ કામ તમારે પૂર્ણ તો કરવું પડે. તો કે હા, પૂર્ણ કરવું પડે. બસ સેમ વસ્તુ એફઆઈઆર જો પોલીસ હાથ ઉપર લે છે તો એને પણ જે પૂર્ણ કરવાની જે રીતો છે એ કઈ કઈ, જેને એફઆઈઆરનો નિકાલ કહેવાય. હવે એફઆઈઆરનો નિકાલ કઈ કઈ રીતે થશે? અહીંયા આપણે એ જ મુદ્દો ડિસ્કશન કરવાનો છે કે ભાઈ એફઆઈઆરનો નિકાલ કઈ રીતે થાય. તો એમાં સૌ પ્રથમ વાત કરીએ મિત્રો એફઆઈઆરનો નિકાલ કઈ કઈ રીતે થાય. તો એમાં સૌ પ્રથમ જોઈએ ચાર્જશીટ. તો કે એફઆઈઆરનો નિકાલ એક તો ચાર્જશીટ ભરી, ચાર્જશીટ કોર્ટમાં સબમિટ કરીને થાય. તો ચાર્જશીટ કહેવાય કોને? તો કે ફરિયાદમાં જણાવ્યા મુજબના, ફરિયાદમાં જણાવ્યા મુજબના પુરાવા પણ મળી આવે, પુરાવા મળી આવે અને આરોપી પણ પકડાઈ જાય, આરોપી પણ પકડાઈ જાય ત્યારે ચાર્જશીટ કરવામાં આવે છે. ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે છે. શું હોય મિત્રો? ફરિયાદમાં જણાવ્યા મુજબના પુરાવા મળે. હવે ધારો કે મેં એવું કીધું એફઆઈઆરમાં કે ભાઈ મને બે વ્યક્તિઓએ ધોકા માર્યા, તો શરીર ઉપર ધોકાના નિશાન છે, એટલે કે હા એ પુરાવા મળી આવે. સામે જે જગ્યાએ માર્યો હોય એ જગ્યાએ સીસીટીવી ફૂટેજ હોય તો ત્યાંથી સીસીટીવી ફૂટેજ લઈ આવવામાં આવે, એટલે કે પુરાવો મળી ગયો કે હા બે વ્યક્તિઓ મારતા હતા. તો કે ફરિયાદમાં જણાવેલા પુરાવા મળી આવે અને એ મને માર મારનાર એ બે વ્યક્તિઓ પણ પકડાઈ જાય, એટલે કે આરોપી પણ પકડાઈ જાય, એટલે પોલીસ શું કરશે? આરોપી અને આખી આખી તપાસ ક્યાં લઈ જશે? કોર્ટમાં લઈ જશે, જેને શું કહેવાય? ચાર્જશીટ કહેવાય. મિત્રો ચાર્જશીટ છે એ 60 અથવા તો 90 દિવસમાં કોર્ટમાં રજૂ કરવાની હોય. 10 વર્ષથી ઓછી શિક્ષાને પાત્ર ગુના હોય મિત્રો
60 દિવસમાં, અન્યથા 90 દિવસમાં. પરંતુ બાળ બળાત્કારના લગતા ગુનાઓ હોય તો એમાં પણ કેટલા દિવસમાં મિત્રો? 60 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં મોકલવાની હોય. અને પોલીસ, જો મિત્રો પોલીસ અધિકારી એ આ સમયગાળા દરમિયાન ચાર્જશીટ ફાઇલ કરી શકતા નથી તો બિનજામીનપાત્ર ગુનામાં પણ આરોપીને જામીન મળી જાય છે, જેને શું કહેવાય મિત્રો? જેને ડિફોલ્ટ બેઇલ કહેવાય. શું કહેવાય? ડિફોલ્ટ બેઇલ કહેવાય. તો ક્લિયર છે ચાર્જશીટ એટલે શું? ત્યારબાદ તો કે ચાર્જશીટ, ધારો કે આરોપી ન પકડાણો તો, પુરાવા ન મળ્યા તો ચાર્જશીટ ન થઈ શકે, તો ચાર્જશીટ થઈ શકતી નથી. પુરાવા અને આરોપી, ટૂંકમાં આખે આખી તપાસ કમ્પ્લીટ નિર્વિઘ્ને પૂરી થાય તો ચાર્જશીટ થાય, અને પછી તે મુરતિયાને આપણે અદાલતમાં લઈ જઈ શકાય. પણ કંઈક વિઘ્નો આવ્યા તો ચાર્જશીટ ફાઇલ નથી થતી, તો એને રિલેટેડ સમરી ભરવામાં આવે છે. એમાં પહેલી સમરી છે વર્ગ એ સમરી, અને આપણે વર્ગ એ ફાઇનલ પણ કહી શકીએ. પોલીસ છે ને, એની ભાષામાં પોલીસ જો બોલતી હોય ને તો એ ફાઇનલ કે, આપણે સમજી જવાનું કે આપણે 154 માં વર્ગ એ સમરી ભણાય એ ફાઇનલ, તો કે વર્ગ એ સમરી. એટલે કે એ સમરી ક્યારે ભરાય? તો કે ફરિયાદમાં જણાવ્યા મુજબના, ફરિયાદમાં જણાવ્યા મુજબના પુરાવા મળી આવે, ફરિયાદમાં જણાવ્યા મુજબના પુરાવા મળી આવે, પરંતુ આરોપી મળતો નથી, આરોપી મળતો ન હોય ત્યારે એ ફાઇનલ ભરવામાં આવે છે. ત્યારે શું કરવામાં આવે છે? એ સમરી એ ફાઇનલ ભરવામાં આવે છે. ત્યારે એ ફાઇનલ ભરાય, અને ભવિષ્યમાં જ્યારે પણ આરોપી પકડાશે મિત્રો, ત્યારે શું કરવામાં આવશે? કેસને રીઓપન કરવામાં આવશે. તો ચાર્જશીટ તો નિર્વેગને પૂરું થાય. અહીંયા પુરાવા મળ્યા, મને માર્યો, બે જણા ધોકા વડે માર મારે છે, સીસીટીવી છે, બધું છે, પણ એ મારવા વાળા બે મૃત્યુ જ નથી, તો ચાર્જશીટ ન થઈ શકે. તો શું કરવાનું? એ સમરી, વર્ગ એ સમરી એ ફાઇનલ ભરવામાં આવશે. નેક્સ્ટ વાત કરીએ મિત્રો બી સમરી, એટલે કે ફરિયાદમાં તથ્ય ન જણાય, તથ્ય ન જણાય તો બી સમરી ભરવામાં આવશે. એક પ્રકારે એવું કહી શકાય કે ફરિયાદમાં જણાવ્યા મુજબના પૂરતા પુરાવા ન મળે ત્યારે પોલીસ શું કરે? તો કે ત્યારે પોલીસ બી સમરી ભરશે. શું કરશે? વર્ગ બી સમરી ભરશે. ત્યારબાદ બી સમરી વિથ પ્રોસિક્યુશન, તો કે જ્યારે કોઈને હેરાન કરવાના ઈરાદે, હેરાન કરવાના ઈરાદે એફઆઈઆર કરવામાં આવી હોય, એફઆઈઆર ફરિયાદ કરવામાં આવી હોય ત્યારે શું થાય? તો કે ત્યારે બી સમરી વિથ પ્રોસિક્યુશન ભરવાનું. હવે ધારો કે મને કોઈ વ્યક્તિ ઉપર દાજ છે, એને કાંઈ ગુનો નથી કર્યો, તેમ છતાં પણ હું ખોટું બોલીને એફઆઈઆર દાખલ કરાવી દઉં, એટલે એ વ્યક્તિ શું થવાનું? હેરાન થવાનું. તો કે હા, એ વ્યક્તિ હેરાન થવાનું. હવે એને કાંઈ ગુનો જ નથી કર્યો, તો પોલીસને પુરાવા શું મળવાના? કાંઈ પુરાવા મળવાના નથી. એવા સમયે કઈ સમરી ભરશે પોલીસ? બી સમરી વિથ પ્રોસિક્યુશન. અને અહીંયા મિત્રો ફરિયાદ કરનાર વ્યક્તિને શિક્ષા કરવામાં આવશે, અને જ્યારે ફરિયાદીને જ સજા કરવાની હોય ત્યારે મિત્રો આનો ફરિયાદી કોણ બનશે? પોલીસ બનશે. કારણ કે મારે પહેલા વ્યક્તિને હેરાન કરવું હતું. સપોઝ જેઠાલાલ, અય્યરે જેઠાલાલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી. હવે આપણને બધાને ખબર છે કે અય્યરને જેઠાલાલને કૂતરા બિલાડાને ભળે એવું ભળે. હવે અય્યરે જેઠાલાલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી કે જેઠાલાલે મારા ઘરમાં ચોરી કરી. જેઠાલાલ તો ખરેખર ચોરી કરી જ ન હોય, પોલીસ તપાસ કરે, પુરાવા મળતા નથી, એટલે પોલીસ અય્યરને ફોર્સ કરે કે ભાઈ ખરેખર કે, એટલે અય્યર છેલ્લે સ્વીકારી લેશે કે ના ભાઈ, જેઠાલાલે કોઈ ગુનો કર્યો
નહોતો. તો હવે પોલીસ શું કરશે? અય્યર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે અને એની ફરિયાદી કોણ હશે? પોલીસ. વર્ગ બી સમરી વિથ પ્રોસિક્યુશન. ત્યારબાદ મિત્રો સી સમરી. તો કે સી સમરી ક્યારે ભરવામાં આવે? તો કે જ્યારે ભૂલથી થયેલી ફરિયાદ હોય. ભૂલથી થયેલી ફરિયાદ હોય ત્યારે સી સમરી ભરવામાં આવે છે. સી સમરી ભરવામાં આવે છે ત્યારે શું થાય મિત્રો? સી સમરી ભરવામાં આવશે. આનો મતલબ, હવે સપોઝ તમે વિચારો સિમ્પલ વસ્તુ કે તમારા ઘરે એક સોનાનો હાર રહેલો છે, 10 તોલાનો. 10 તોલાનો સોનાનો હાર તમારા ઘરમાં પીડ્યો છે. તમે એક પેટડી એક ડબલામાં ભરી અને કબાટમાં મૂક્યો છે, અથવા પેટીમાં મૂક્યો છે, પટારામાં મૂક્યો છે. તમે બહાર વઈ ગયા અને તમારો ભાઈ ઘરે આવ્યો. તમે 2-4 દિવસ ફરવા વઈ ગયા. તમારો ભાઈ આવ્યો, તમારા બહાર હતો તમારો ભાઈ, ત્યાંથી ઘરે આવ્યો. તમે બહાર ફરવા ગયા, તમારો ભાઈ બહાર થી ઘરે આવ્યો. ઘરે આવીને એ કબાટ જોતો હતો, પેટી જોતો હતો. એવા સમયે એને આ ડબલો જોયો. ડબલો જોયો એટલે એને વિચાર આવ્યો કે ભાઈ આ સોનાનો હાર એને આવી રીતે મૂકી દીધો. આવું વિચારી અને તમારા ભાઈએ શું કર્યું? એ હારને જમીનની અંદર ખાડો કરીને છુપાવી દીધો, દાટી દીધો, કે જેથી કરીને ચોરી થવાની શક્યતા નહીવત થઈ જાય. હવે આટલી વસ્તુ થઈ એટલે તમે બહાર થી ફરીને પાછા ઘરે આવ્યા. તમે જેવા ઘરે આવ્યા એટલે તમારો ભાઈ ઘરે હતો નહીં. એ પણ કહે કે એના કામથી નોકરીથી બહાર વઈ ગયો, અથવા ધંધાથી બહાર વઈ ગયો. હવે તમે ઘરે આવ્યા, તમારા ભાઈએ કઈ તમને વાત કરી નહોતી કે ભાઈ મેં આવી રીતે હાર મૂક્યો છે. તમે ઘરે આવ્યા, તમે પેટીમાં જોયું, કબાટમાં જોયું કે ભાઈ મેં ડબલામાં જે હાર મૂક્યો તો એ હાર અહીંયા નથી. તમે પૂછપરછ કરી છે, ઘરના બધા સભ્યોને પૂછી લીધું, તમારા ભાઈને ફોન લાગ્યો નહીં. બીજા ઘરના બધા સભ્યોને પૂછ્યું પણ બધાએ કીધું કે અમને ખબર નથી. એટલે તમને શું થાય? શું હારની ચોરી થઈ ગઈ હશે? હાર ચોરાઈ ગયો હશે? આવું વિચારી અને તમે પહોંચ્યા સીધા પોલીસ સ્ટેશને. પોલીસ સ્ટેશને જઈ અને તમે સીધી FIR દાખલ કરાવી. FIR દાખલ કરાવીને તમે ઘરે આવ્યા. ઘરે આવીને મસ્ત મજાની ચા પીધી. ત્યાં બહારથી તમારો ભાઈ આવ્યો કે ભાઈ મારે પીવી. એટલે તમે કહો કે આ ભાઈ તું પીને, હું તો થાકી ગયો, તો માથું ચડ્યું હતું, એટલા માટે ચા બનાવડાવી છે. કેમ ભાઈ હું થયું? તો કે આજે રૂલો હાર ચોરાઈ ગયો છે તો હું FIR દાખલ કરાવવા માટે પોલીસ સ્ટેશનમાં ગયો હતો. એટલે તમારો ભાઈ તમને વાત કરશે કે ભાઈ તે ફરિયાદ કરી દીધી, FIR દાખલ કરાવી દીધી, એ હાર તો મેં હાંચવીને અહીંયા જમીનમાં દાટ્યો હતો. હવે તમને ખબર પડે કે આ તો લોચો થઈ ગયો, આપણે તો FIR દાખલ કરાવી અને હાર તો ઘરમાંથી જ નીકળ્યો અને એનો કઈ ઈરાદો નહોતો. તો અહીંયા તમે ભૂલથી તમારાથી ફરિયાદ થઈ છે, અથવા તો હકીકતની ભૂલના કારણે ફરિયાદ થઈ છે. તો આવા સમયે હવે તમારે શું કરવાનું? પોલીસને જાણ કરવાની કે સાહેબ આવું આવું બન્યું હતું, એટલા માટે મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં મારે FIR દાખલ કરાવાઈ ગઈ. કેમ જેઠાલાલ પોતે તે બબીતાજીનો થેલો દઈ આવે છે પોલીસ સ્ટેશનમાં જઈને, બસ સેમ એ કન્ડિશન. તારક મહેતા જોતા હોય તો એને ખબર હોય. તો આવી જ્યારે ભૂલથી થયેલી ફરિયાદ હોય અને તમે પોલીસને જાણ કરો છો તો પોલીસ શું કરશે? સી સમરી ભરી અને કોર્ટમાં મોકલી દેશે. ત્યારબાદ મિત્રો એબેટેડ સમરી આવશે. તો કે એબેટેડ સમરી એટલે શું? તો કે તપાસ ચાલુ હોય એ દરમિયાન. તપાસ ચાલુ હોય એ દરમિયાન આરોપીનું મૃત્યુ થાય ત્યારે એબેટેડ સમરી ભરવામાં આવે છે. તપાસ ચાલતી હોય ને આરોપી મરી જાય એટલે હું ત્યાં કેસ ક્લોઝ, એબેટેડ સમરી. નેક્સ્ટમાં વાત કરવી છે મિત્રો NC સમરી. આને કહેવાય નોન કોગ્નિઝેબલ. નોન કોગ્નિઝેબલ NC સમરી એટલે શું મિત્રો? તો કે ફરિયાદ કરી હોય એ સમયે, ફરિયાદ
કરી હોય એ સમયે કોગ્નિઝેબલ ગુનો હોય, એ સમયે કોગ્નિઝેબલ ગુનો હોય, પરંતુ સમય જતા કોગ્નિઝેબલ આરોપો ટકી ન શકે તેવા સમયે પોલીસ શું કરશે? એનસી સમરી ભરશે. ધારો કે કોઈ ગંભીર ગુનો કર્યો હોય, એફઆઈઆર દાખલ થાય ત્યારે એ ગુનો ગંભીર લાગતો હોય, પરંતુ સમય વીતતા એ ગુનો ગંભીર રહેતો નથી, પછી ખબર પડે કે આ તો ઓછો ગંભીર ગુનો છે, તો એવા સમયે પોલીસ શું કરશે? એનસી સમરી ભરશે, નોન કોગ્નિઝેબલ સમરી ભરશે. ત્યારબાદ આગળ મિત્રો રિફ્યુઝ સમરી. તો કે રિફ્યુઝ સમરી ક્યારે ભરાય? તો કે નાની કે નજીવી રકમનું નુકસાન હોય તો એવા સમયે પોલીસે મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરશે કે સાહેબ અહીંયા આવી નાની રકમનું નજીવી રકમનું નુકસાન છે, આ ગુનાની જો તપાસ કરશો આપણે તો અહીંયા સરકારી નાણાંનો અને આપણા સમયનો દુર્વ્યય થશે, એટલે આ તપાસ કરવા પાત્ર નથી, એવો પોલીસ અધિકારી દ્વારા મેજિસ્ટ્રેટને કરાયેલો રિપોર્ટ, તો એને શું કહેવાય? રિફ્યુઝ સમરી કહેવાય. હવે પાર્કિંગમાંથી કોઈ ગાડી બહાર કાઢતું હોય ને પાછળ જે પડેલી ગાડી હોય, ટુ વ્હીલર હોય કે કોઈ પણ ગાડી હોય, એનું ઇન્ડિકેટર કે કંઈ તૂટી જાય અને પેલો વ્યક્તિ શું કરે? ફરિયાદ કરે. તો અહીંયા સામાન્ય નુકસાન છે ને, જો ફરિયાદ કરી શકે, બિંદાસ કરી શકે, ફરિયાદ તમે એક રૂપિયાનું તમારું નુકસાન થયું હોય તો પણ કરી શકો, પરંતુ અહીંયા કેવું નુકસાન છે? નાનું નજીવું નુકસાન છે. હવે જો આ ગુનાની તપાસ પોલીસ કરે તો સમય અને સરકારી નાણાં આ બંનેનો દુર્વ્યય થાય, એવા સમયે મિત્રો એ જે તે તપાસ કરનાર પોલીસ અધિકારી એ એક રિપોર્ટ તૈયાર કરશે અને રિપોર્ટ કોને મોકલશે? જજને, મેજિસ્ટ્રેટ સાહેબને મોકલશે કે સાહેબ આ ગુનો આટલી નજીવી રકમનો છે, આમાં તપાસ કરવા પાત્ર રહેતી નથી. તો એવા સમયે કઈ સમરી ભરવાની? રિફ્યુઝ સમરી ભરવાની રહેશે. તો કે જ્યારે નાની કે નજીવી રકમનું નુકસાન હોય ત્યારે પોલીસ અધિકારી દ્વારા મેજિસ્ટ્રેટને કરવામાં આવતો રિપોર્ટ, એને શું કહેવાય? રિફ્યુઝ સમરી કહેવાય. તો મિત્રો આ બાબતો આપણે એફઆઈઆર વિશેની ડિસ્કશન કમ્પ્લીટ કરી. તો કે એફઆઈઆર કોણ નોંધાવી શકે, ક્યારે નોંધાવી શકાય, કઈ રીતે નોંધાવી શકાય, એ એફઆઈઆર નો નિકાલ કઈ રીતે થાય, એફઆઈઆર કહેવાય કોને, આ તમામ બાબતો આપણે ખૂબ જ ડિટેલમાં ભણ્યા. એફઆઈઆર ની જોગવાઈ કઈ કલમમાં છે, તો આ બાબતોનો અભ્યાસ પૂર્ણ કર્યો. આશા રાખું છું મિત્રો કે આ બાબતો આપ લોકોને ક્લિયર થઈ ગઈ હશે. તો ફરીથી એકવાર મિત્રો યાદ કરાવું છું કે યુવા કરિયર એકેડમી ભાવનગર દ્વારા ઓફલાઈન પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટેની બેચ ટૂંક સમયમાં જ શરૂ થાય છે. તો એના માટે મિત્રો તમે યુવા કરિયર એકેડમી ભાવનગરના નંબર 9016808018 ઉપર ફોન કરીને આ બેચમાં એડમિશન લેવા માટે તમે રજીસ્ટ્રેશન વહેલી તકે કરાવી લેશું, કે જેથી કરીને આપણે ખાખી પહેરવાનું જે સ્વપ્ન સેવ્યું છે એ સ્વપ્નને આપણે સાકાર કરી શકીએ. અને સાથે ને સાથે મિત્રો યુવા કરિયર એકેડમી ભાવનગરની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેશો અને વિડીયોની લિંકને મિત્રો તમારા મિત્રો સુધી અવશ્ય પહોંચાડશો, જેથી કરીને એ મિત્રોને પણ અહીંયા શરૂ થનાર બેચો વિશે, અહીંયાથી આપવામાં આવતા આવા વિડીયો લેક્ચર વિશેની માહિતી એ લોકોને મળી રહે. મળીએ મિત્રો નેક્સ્ટ ટાઈમ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આનું રિવિઝન કરો, આનંદમાં રહો, મસ્ત રહો અને તમારું ખુદનું અને તમારા પરિવારનું ધ્યાન રાખશો. સલામત રહો, તંદુરસ્ત રહો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.